વેલકમ મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જુનેશ શેખ. અત્યારે આપણે ધોરણ 10 ગણિત વિષયના પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં લાસ્ટ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 7.3 નું દાખલા નંબર 2 શીખ્યા હતા. આજના વિડિયોમાં આપણે દાખલા નંબર 3 શીખવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.3 ના દાખલા નંબર 3 થી. दाखला नंबर 3 छे, जेना शिरोबिंदु 0-1, 2-1 अने 0-3 होय तेवा त्रिकोणनी बाजुना मध्य बिंदुने जोडवाथी बनता त्रिकोणनुं क्षेत्रफळ शोधो. आ त्रिकोणनुं क्षेत्रफळ अने आपेला त्रिकोणना क्षेत्रफळनो गुणोत्तर शोधो. अहींया तमने 3 शिरोबिंदु आपेला छे, जेना द्वारा जे त्रिकोण रचाय छे ए त्रिकोणनी बाजुना मध्य बिंदु लेवाना अने बाजुओना मध्य बिंदुने जोडवाथी जे त्रिकोण बने छे ए त्रिकोणनुं क्षेत्रफळ शोधवानुं छे अने એ ત્રિકોણનું ક્ષેત્રફળ અને મૂળ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો ચાલો સૌથી પહેલા આકૃતિ જોઈએ. જે 3 શિરોબિંદુ આપેલા છે એના દ્વારા ત્રિકોણ એબીસી રચાય છે અને એ એબીસી ની બાજુના મધ્ય બિંદુઓ દ્વારા ત્રિકોણ ડીઈએફ રચાય છે. તો આપણે અહીંયા લઈ લીધું કે ધારો કે એ 0-1, B-2-1 અને C-0-3 એ આપેલ ત્રિકોણના શિરોબિંદુઓ છે અને ડીઈ અને એફ એ અનુક્રમે બીસી, સીએ અને એબી ના મધ્ય બિંદુઓ છે. હવે આપણે આ ત્રિકોણ ડીઈએફ નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણ ડીઈએફ નું ક્ષેત્રફળ શોધવા માટે આપણી જોડે બિંદુ ડી, બિંદુ એઈ અને બિંદુ એફ ના યામ હોવા જરૂરી છે. તો આપણે કઈ રીતે શોધીશું? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બિંદુ ડી જે છે એ જે બાજુ બીસી છે એનું મધ્ય બિંદુ છે. તો એ બી અને સી ના યામ આપણી જોડે છે એટલે મધ્ય બિંદુનો સૂત્રનો ઉપયોગ કરીશું અને આપણે ડી ના યામ શોધીશું. તો ડી ના યામ બરાબર મધ્ય બિંદુનું સૂત્ર x1+x2/2, y1+y2/2. હવે ડી એ કોનું મધ્ય બિંદુ છે? તો ડી એ બીસી નું મધ્ય બિંદુ છે એટલે બી ના યામને આપણે x1 y1 લઈશું અને સી ના યામને આપણે શું લઈશું? x2 y2 લઈશું. તો ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. x1 એટલે કે બી નો x^2 x2 એટલે કે સી નો x^0/2, y1 એટલે કે બી નો y^1, y2 એટલે કે સી નો y^3, 1+3/2. 0+2 કરીએ તો 2 થશે, 1+3 કરીએ તો 4 થશે, ત્યારબાદ 2 ને 2 વડે ભાગીએ તો 1 અને 4 ને 2 વડે ભાગીએ તો 2. આમ જે ડી ના યામ છે આપણને કયા મળશે? 1 અને 2. આ જ રીતે આપણે બિંદુ ઈ અને એફ ના યામ શોધીશું. તો બિંદુ ઈ ના યામ બરાબર ઈ કોનું મધ્ય બિંદુ છે? એ સી નું મધ્ય બિંદુ છે એટલે સી ના યામને x1 y1 લઈશું અને એ ના યામને આપણે શું લઈશું? x2 y2 લઈશું. ચાલો સૂત્રમાં કિંમતો મૂકીએ. x1 એટલે કે સી નો x^0 x2 એટલે કે એ નો x^0/2, y1 એટલે કે સી નો y^3 y2 એટલે કે એ નો y^-1. 0+0 થશે, અહીંયા પ્લસ માઇનસ શું થશે? માઇનસ એટલે 3-1 થશે. 0/2, 3 માંથી 1 જશે તો કેટલા રહેશે? 2 રહેશે. 0 ને 2 વડે ભાગશું તો 0 મળશે અને 2 ને 2 વડે ભાગીશું તો 1 મળશે. આમ જે બિંદુ ઈ છે એના યામ આપણને કેટલા મળે છે? 0-1. ચાલો હવે આ જ રીતે બિંદુ એફ ના યામ શોધીએ. તો બિંદુ એફ એ કોનું મધ્ય બિંદુ છે? તો એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ છે. અહીંયા ટાઈપિંગ એરર છે, ઈ નથી, પણ અહીંયા એફ ના યામ આપણે શોધી રહ્યા છે. તો એફ એ કોનું મધ્ય બિંદુ છે? એબી નું મધ્ય બિંદુ છે એટલે એ ના યામને x1 y1 લઈશું અને બી ના યામને આપણે શું લઈશું? x2 y2 લઈશું. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. x1 એટલે કે એ નો x^0 x2 એટલે કે બી નો x^2/2, y1 એટલે કે એ નો y^-1 y2 એટલે કે બી નો y^1/2. 0+2 કરીશું તો 2 થશે, -1+1 તો 0 થઈ જશે, કેમ કે પ્લસ માઇનસ માઇનસ 1 માંથી 1 જશે 0 રહેશે. 2/2 1 થશે, 0/2 0 થશે. આમ બિંદુ ઈ ના યામ આપણને કયા મળ્યા? 1-0. આમ જે આ ત્રિકોણ ડીઈએફ છે એ ત્રણેય ત્રિકોણના ત્રણેય શિરોબિંદુના યામ આપણને મળી ગયા. હવે આપણે ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરીને એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો ચાલો ક્ષેત્રફળ શોધીએ. તો ડી ઈ અને એફ ના યામ મેં લખ્યા છે. તો ત્રિકોણ ડી ઈ એફ નું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરીશું. 1/2 x1 y2 - y3 x2 y3 - y1 x3 y1 - y2. અહીંયા જે ડી છે એના યામને x1 y1 લઈશું, ઈ ના યામને x2 y2 લઈશું અને સી ના યામને x3 y3 લઈશું. તો ચાલો સૂત્રમાં કિંમતો મૂકીએ. તો x1 એટલે કે ડી નો x^1, y2 એટલે કે ઈ નો y^1, -y3 એટલે કે એફ નો y^0, -x2 એટલે કે ઈ નો x^0, y3 એટલે કે એફ નો y^0, -y1 એટલે કે ડી નો y^2, -x3 એટલે કે એફ નો x^1,
y1 એટલે કે d નો ym 2 ત્યારબાદ ઓછા અને y2 એટલે કે e નો ym 1 ચાલો એકમાંથી એક જશે તો સોરી એકમાંથી 0 જશે તો 1 રહેશે 0 માંથી 2 જશે તો -2 રહેશે 2 માંથી 1 જશે તો 1 રહેશે 1 ગુણ્યા 1 કેટલા થશે 1 થશે 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો જવાબ 0 થશે 1 ગુણ્યા 1 કેટલા થશે 1 થશે ત્યારબાદ 1 વત્તા 1 કેટલા થશે 2 થશે અને 2 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે 1 મળે અને 1 ગુણ્યા 1 કરીશું તો જવાબ કેટલો મળશે આપણને 1 આમ જે ત્રિકોણ DEF જે એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે 1 ચોરસ એકમ જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે મધ્ય બિંદુઓના દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તેનો જવાબ છે 1 ચોરસ એકમ ત્યારબાદ જે મધ્ય બિંદુનું ત્રિકોણ છે એ અને જે મૂળ ત્રિકોણ છે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો કીધો છે એટલે આપણે ત્રિકોણ ABC નું પણ ક્ષેત્રફળ શોધવું પડશે તો ચાલો ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરીએ અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ તો સૂત્ર તમે જાણો જ છો A ના યામને આપણે x1 y1 લઈશું B ના યામને x2 y2 લઈશું અને C ના યામને x3 y3 લઈશું ચાલો સૂત્રમાં કિંમતો મૂકીએ x1 એટલે કે A નો xm 0 y1 એટલે કે B નો ym 1 - y3 એટલે કે C નો ym 3 - x2 એટલે કે B નો xm 2 y3 એટલે કે c નો ym 3 સૂત્રના ઓછા અને y1 એટલે કે a નો ym - 1 - x3 એટલે કે 0 y1 એટલે કે a નો ym - 1 સૂત્રના ઓછા અને y2 એટલે કે b નો ym 1 1 - 3 તો 3 માંથી 1 જશે તો 2 રહેશે 3 મોટા છે માઈનસ એટલે 2 માઈનસ થશે ત્યારબાદ અહીંયા માઈનસ માઈનસ પ્લસ થશે એટલે શું થશે 3 વત્તા 1 થશે અને 3 વત્તા 1 કરે તો કેટલા મળે આપણને 4 મળે અહીંયા ઓછા 1 ઓછા 1 ઓછા ઓછા વત્તા થશે 1 વત્તા 1 2 થશે બંને માઈનસ એટલે 2 પણ કેવા થશે માઈનસ થશે ચાલો આગળ સાદુરૂપ આપીએ તો 0 ગુણ્યા ઓછા 2 તો કેટલા મળશે 0 મળશે 2 ગુણ્યા 4 કરશું તો કેટલા મળશે 8 મળશે અને 0 ગુણ્યા ઓછા 2 કરીશું તો કેટલા મળશે 0 મળશે 0 વત્તા 8 વત્તા 0 એટલે કે 8 થશે અને 8 ને 2 વડે ભાગાકાર કરીએ તો 4 મળે આમ જે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે આપણને કેટલું મળશે 4 ચોરસ એકમ હવે જે આપણને બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે મધ્ય બિંદુઓ દ્વારા રચાતું ત્રિકોણ અને મૂળ ત્રિકોણના ગુણોત્તર શોધો તો ત્રિકોણ DEF અને ABC નો ગુણોત્તર શોધીએ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધીએ તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ DEF નું ક્ષેત્રફળ છે 1 ભાગ્યા ABC નું ક્ષેત્રફળ છે 4 હવે આને જેમમાં દર્શાવવા હોય તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ એટલે કે DEF / ABC = 1/4 આમ જે બીજો ક્વેશ્ચન પૂછ્યો હતો ગુણોત્તર શોધો તો ગુણોત્તર કેટલો મળશે આપણને 1/4 મળશે તો મિત્રો આશા રાખું છું કે આજના દાખલો મેં તમને જે સમજાવ્યો છે એ તમારી સમજમાં આવી ગયો હશે જો તમને મારું આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો તદુપરાંત ચેપ્ટર નંબર 7 યામભૂમિતિના અગાઉના વિડિયો જોવાના બાકી હોય તે તમામ વિડિયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ મેં મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો થેન્ક યુ